नमस्कार, हूँ छू जयेश पटेल। ईएसडब्ल्यू एन्जॉय साइंस वर्ल्ड यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत। मित्रों, हवे अपने फूग सृष्टि नो अभ्यास करवाना छे। सृष्टि फूग, किंगडम फंगी। फूग ए विषमपोषी सजीवोनी आगवी एटले के यूनिक सृष्टि नी रचना छे। तेओ तेमनी बाह्यकार रचना अने नैसर्गिक निवासस्थान में खूब ज विविधता धरावे छे। तमे फूग विषे जोयु होय, सांभळ्यु होय तो एनी रचना जे छे ए खूब ज आकर्षक के नयन रम्य जोवा मळे छे। ज्यारे तमारी ब्रेड उपर सफेद तांतणा जेवी रचना, जेने ब्रेड मोल्ड कहेवामां आवे छे, ए विकास पामे छे अथवा नारंगी नो सड़ो थाय छे, ते फूग ने कारणे छे। सामान्य मशरूम जे तमे खाओ छो, जेने आपणे मशरूम मसाला तरीके स्वादिष्ट वानगी तरीके खाता होईए छे, ते बिलाड़ी नो टोप ए पण फूग ज छे। सामान्य आपणा विस्तारनी अंदर जेने आरम तरीके ओळखवामां आवे छे, जे एडिबल मशरूम छे, खावालायकनी फूग छे। रायना पर्णो ऊपर जोवा मळता सफेद टपका परोपजीवी फूगने कारणे थाय छे। केटलीक एककોષીય ફૂગ ઈસ્ટ અર્યા એ બ્રેડ અને જવનો દારૂ એટલે કે બિયર બનાવવા માટે ઉપયોગી છે। બીજી કેટલીક ફૂગ વનસ્પતિઓ અને પ્રાણીઓમાં રોગ ઉત્પન્ન કરે છે। સામાન્ય રીતે અહીંયા બતાવ્યું છે વીટ રસ્ટ, જે પક્ષીના નામની ફૂગને કારણે થાય છે। ઘઉંના પાંદડા ઉપર થતો ગેરુનો રોગ એ આ રીતે ફૂગને લીધે થતો હોય છે। મનુષ્ય ઉપર પણ એમાં ચામડીમાં થતા દાદર, દરાજ, ખસ, ખુજલી વગેરે જેવા રોગો એ આ ફૂગને કારણે થતા હોય છે। દાખલા તરીકે પક્ષીન્યા આ એ ફૂગને કારણે ગૌમાં થતો ગેરો એનું મુખ્ય ઉદાહરણ છે। કેટલીક ફૂગને કારણે ગૌમાં થતો ગેરો તેનું મુખ્ય ઉદાહરણ છે। કેટલીક ફૂગ પ્રતિજૈવિક દ્રવ્યોના સ્ત્રોત છે। પ્રતિજૈવિક દ્રવ્યો એટલે જેને આપણે એન્ટીબાયોટિક તરીકે ઓળખીએ છીએ, કે જે આપણને બેક્ટેરિયા સામે રક્ષણ આપે છે, એનું ઉદાહરણ છે પેનિસિલિયમ। આ પેનિસિલિયમ નામની ફૂગ આ પ્રકારની હોય છે, જેમાંથી પેનિસિલિન કે અન્ય દવાઓ બનાવવામાં આવે છે। ફૂગ એ સર્વત્ર સ્થાનોમાં હોય છે અને હવા, પાણી, જમીનમાં તથા પ્રાણીઓ અને વનસ્પતિઓ પર થાય છે। તે હૂંફાળી અને ભેજવાળી જગ્યાએ વિકાસ પામવાનું પસંદ કરે છે। તમને નવાઈ લાગશે કે શા માટે આપણે ખોરાકને રેફ્રિજરેટરમાં મૂકીએ છીએ। સામાન્ય રીતે તમને ખબર હશે કે રેફ્રિજરેટરનું ટેમ્પરેચર એ 20 ડિગ્રી કરતાં ઓછું હોય છે અને આ 20 ડિગ્રીથી ઓછા તાપમાને સૂક્ષ્મ જીવો તેમના ચયાપચયની ક્રિયા અટકી જતી હોય છે અને તેથી તેઓ કોઈ પણ પ્રકારનું સડો કે એવું લગાવી શકતા નથી, પોતે પણ વિકાસ પામી શકતા નથી અને શાકભાજી કે ફળ કે વગેરેને પણ બગાડી શકતા નથી। હા, તે ખોરાકને બેક્ટેરિયા કે ફૂગના ચેપથી બગડી જતો અટકાવવા માટે હોય છે। ઈસ્ટ કે જે એક કોષી છે, તેના અપવાદ સાથે બાકીની ફૂગ બધી જ તંતુમય હોય છે। તમે કોઈ પણ આકારમાં ફૂગને જોશો, પરંતુ તેની આંતરિક રચનામાં મુખ્યત્વે આવી તંતુમય ફૂગ જ આવેલી હોય છે, જેને આ તંતુમય રચના જે છે જેને કોકસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે। અંગ્રેજીમાં તેને હાઈફા તરીકે ઓળખાય છે અને
એટલે કે આવી સિંગલ જે સૂત્રમય રચના છે જેને આપણે ક્વક સૂત્ર કહેવાય એને હાઇફા કહેવાય અને આખી જ્યારે જાળ બને છે તેને માયસિલિયમ તરીકે ઓળખવામાં આવે છે ક્વક ચાર તરીકે ઓળખાય છે તેમનો દેહ લાંબી પાતળા સૂતરના તાંતણા જેવી રચનાઓ ધરાવે છે જેને ક્વક તંતુ કે ક્વક સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે અને હાઇફા અથવા હાઇફી કહે છે ક્વક સૂત્રની જાળી જેવી રચના ક્વક જાળ અથવા માયસિલિયમ તરીકે ઓળખાય છે કેટલાક ક્વક સૂત્ર બહુ કોષ કેન્દ્રીય કોષરસથી ભરેલી સળંગ નળાકાર નળી જેવી રચના ધરાવે છે જેને બહુ કોષકેન્દ્રીય ક્વક સૂત્ર અથવા શિનોસાઇટિક હાઇફી તરીકે ઓળખવામાં આવે છે અહીંયા બતાવ્યું છે કે આખી એક નળાકાર રચના હોય છે વચ્ચે બધો કોષરસ હોય છે અને તેની અંદર આવા અસંખ્ય કોષકેન્દ્રો આવેલા હોય છે અહીંયા પણ એ બતાવ્યું છે અને તેને બહુ કોષકેન્દ્રીય ક્વક સૂત્ર અથવા શિનોસાઇટિક હાઇફી તરીકે ઓળખવામાં આવે છે જ્યારે બીજી કેટલીક ફૂગ તેમના ક્વક સૂત્રમાં આડા પડદા એટલે કે શેપ્ટા કે ત્રાસી દિવાલો ક્રોસ વોલ ધરાવે છે અહીં આ જે અગાઉના ફોટોગ્રાફમાં આપણે જોયું કે જેમાં વચ્ચે આવા પડદા ન હતા જ્યારે અહીંયા પડદામય રચના ધરાવે છે જેને પડદા અથવા સેપ્ટા કે સેપ્ટી તરીકે ઓળખવામાં આવે છે તો પેલું જે હતું એ બહુ કોષકેન્દ્રીય ક્વક સૂત્ર હતું જ્યારે આને પડદામય ક્વક સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે ફૂગની કોષ દિવાલ કાઇટિન અને પોલીસેકેરાઇડથી સંગઠિત થયેલી છે જેને ફંગસ સેલ્યુલોઝ તરીકે ઓળખવામાં આવે છે વનસ્પતિ કોષની કોષ દિવાલ આપણે જોઈ ગયા હતા કે સેલ્યુલોઝની બનેલી હોય છે જ્યારે ફૂગમાં આ એનો કોષ રસપટલ છે તેની બહારની તરફે આખી આ કોષ દિવાલ છે જે આવા આ કાઇટિન છે કાઇટિન ત્યારબાદ બીટા 1-3 ગ્લુકેન બીટા 1-6 ગ્લુકેન અને મોનો મેનો પ્રોટીન્સ એની આ આખી કોષ દિવાલ બનેલી હોય છે જેને સમગ્ર રીતે ફંગસ સેલ્યુલોઝ તરીકે ઓળખવામાં આવે છે મોટાભાગની ફૂગ વિષમપોષી છે વિષમપોષી એટલે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવતા નથી અને અન્ય સડતા પદાર્થો કે વગેરે પર આધાર રાખતા હોય છે અને પોષણ માટે મૃત આધારકોમાંથી દ્રાવ્ય કાર્બનિક પદાર્થોનું શોષણ કરે છે આથી તેને મૃતોપજીવી ફૂગ કહે છે કેટલીક ફૂગ જીવંત વનસ્પતિઓ અને જીવંત પ્રાણીઓ પર આધાર રાખીને જીવન ગુજારે છે જેને પરોપજીવી ફૂગ કહે છે આ રીતે કેટલીય વનસ્પતિના પર્ણ પર કે ફળ ઉપર આવા કેટલાક રોગ લાગે છે કે જે કેટલીક વિશિષ્ટ ફૂગને લીધે હોય છે અને તેને પરોપજીવી ફૂગ કહેવાય છે તે જ રીતે આપણી ચામડી ઉપર પણ થતી દાદર ધરાજ ખસ ખુજલી વગેરે જેવા રોગો આ પરોપજીવી ફૂગને કારણે થાય છે તેઓ સહજીવી તરીકે પણ જીવન જીવે છે સહજીવી એટલે કે બે સજીવો એકબીજાને મદદરૂપ થઈને એકબીજાની ખૂબ નિકટતમ સહવાસ કરતા હોય તેને સહજીવી કહેવાય છે અહીં આ લાઇકેન બતાવ્યું છે કે જે પથ્થર ઉપર પણ ઉગી શકે છે આ લાઇકેન્સમાં લીલ અને ફૂગનો સમન્વય હોય છે જ્યારે અહીં ક્વક મૂળ બતાવ્યા છે જેને માઇકોરાઇઝા તરીકે ઓળખવામાં આવે છે એના વિશે આપણે પાછળ જરા જોઈએ છે લીલ સાથેનો તેનો સહવાસ કે સહજીવન લાઇકન્સ તરીકે ઓળખાય છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ એક કોષી લીલ એની ફરતે ફૂગના તંતુઓ આ રીતે ગોઠવાયેલા છે અહીં
લીલ પોતાને માટે તથા ફૂગને માટે ખોરાક તૈયાર કરે છે. બદલામાં ફૂગ લીલને રહેઠાણ માટે આશ્રય પૂરો પાડે છે તથા જમીનમાંથી કે જ્યાં કંઈક એ સ્થાયી થાય છે તે વિસ્તારમાંથી ખનિજ તત્વોનું શોષણ કરીને ફૂગને પૂરું પાડે છે. હવામાંથી ભેજ શોષણ શોષણ કરીને પાણી પૂરું પાડે છે. બદલામાં લીલ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ અને અહીંયાથી પ્રાપ્ત થયેલ પાણી એ બંનેનો ઉપયોગ કરીને બંને માટે ખોરાક બનાવે છે. આમ બંને સજીવો એકબીજાને મદદરૂપ થતા હોય એને સહજીવન તરીકે ઓળખવામાં આવે છે. તો આ લાઇકેન્સ એ સહજીવન માટેનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓના મૂળ સાથેનું તેનું સહજીવન કોક મૂળ કહેવાય છે. અહીં તમે જોઈ શકો છો કે આ મૂળ જે છે એ મૂળ ઉપર પુષ્કળ પ્રમાણમાં ફૂગના તંતુઓ લાગેલા છે. સામાન્ય રીતે આ જે છે જેને કોક મૂળ તરીકે ઓળખવામાં આવે છે, આ કોક મૂળ જમીનમાં રહેલા ફોસ્ફેટ યુક્ત ઘટકો એટલે કે જટિલ કાર્બન જટિલ પદાર્થો જે છે તેનું એ વિઘટન કરે છે. અને ફોસ્ફેટ યુક્ત પદાર્થ જે છે એ પદાર્થ વનસ્પતિને પૂરો પાડે છે. એના બદલામાં આ વનસ્પતિ જે છે એ ફૂગને રહેઠાણ માટેનો આશ્રય પૂરો પાડે છે, એને ખોરાક પણ પૂરો પાડે છે, ગ્લુકોઝ પણ પહોંચાડે છે. અને આ રીતે આ બંને સજીવો પણ એકબીજાને મદદરૂપ થતા હોય છે. અવખંડન, ભાજન અને કલિકા સર્જન પદ્ધતિ દ્વારા ફૂગ વાનસ્પતિક પ્રજનન એટલે કે વેજીટેટિવ રિપ્રોડક્શન કરે છે. અવખંડન, જેમાં આ રીતે ફૂગના જે તંતુ જે છે કવક તંતુ એના કોષો અથવા એના ટુકડા થઈ જવાના બાદ એ ટુકડા જ્યાં જઈને પડે છે ત્યાં ફરી પાછા આવા લાંબા તંતુ એટલે કે કવક તંતુનું નિર્માણ કરે છે જેને અવખંડન તરીકે ઓળખવામાં આવે છે. બીજું ભાજન, તો ભાજનની પ્રક્રિયા દરમિયાન આ ફૂગના જે કોષો જે છે એ કોષો આ રીતે કદમાં મોટા થયા બાદ વચ્ચે પ્રથમ એના જે ન્યુક્લિયસ જે છે એ ન્યુક્લિયસ એનું વિભાજન થાય છે અને ત્યારબાદ બંને કોષોની વચ્ચે કોષ દિવાલ રચાય છે અને બંને કોષો છૂટા પડે છે જેને ભાજન અથવા ફિશન તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારની રચના જે છે એ કેટલીક ઈસ્ટની અંદર પણ જોવા મળે છે. કલિકા સર્જન, આ કલિકા સર્જન એ ઈસ્ટનું બહુ જ ઉત્તમ ઉદાહરણ છે. ઈસ્ટની અંદર આ રીતે એક જ જે કોષ જે છે એ કોષ ઉપર નવા નવા આવા કોષો એટલે કે બર્ડ્સ તૈયાર થાય છે અને એ બર્ડ્સ ત્યારબાદ છૂટી પડીને જ્યાં જઈને પડે ત્યાં ફરી પાછી વિકાસ પામે છે, ફરી પાછી પ્રજનન કરે છે જેને કલિકા સર્જન તરીકે ઓળખવામાં આવે છે. કણી બીજાણુઓ એટલે કે કોનિડિયોસ્પોર્સ અને ચલ બીજાણુઓ એટલે કે ઝૂઓસ્પોર કહેવાતા બીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન કરે છે. અહીં આ ચલ બીજાણુઓ બતાવ્યા છે જેને પાછળની તરફે આવી ફ્લેજિલા એટલે કે કશા જેવી રચના હોય છે જેની મદદથી એ પાણીની અંદર પ્રચલન કરી શકે છે. જ્યારે અહીં જે બતાવ્યા છે કણી બીજાણુઓ, આ કણી બીજાણુઓ કદમાં ખૂબ જ સૂક્ષ્મ હોય છે અને અચલિત હોય છે. હવા સાથે ઉડીને એ દૂર દૂર સુધી ફેલાઈ શકે છે. તથા અંડ બીજાણુઓ, ધાની બીજાણુઓ અને પ્રકણી બીજાણુઓ દ્વારા અલિંગી લિંગી પ્રજનન પણ કરે છે. અહીં
આ અંડ બીજાણુ બતાવ્યું છે. આ અંડ બીજાણુ આખું નહીં દેખાશે એટલે ફરી નાનું કરું છું. આ અંડ બીજાણુમાં આવા ઉષ્પોર અને એન્થ્રિડિયમ એની વચ્ચે લિંગી પ્રજનન થતું હોય છે. ધાની બીજાણુઓ અને પ્રકણી બીજાણુઓ, આ ધાની બીજાણુઓ જે છે એમાં આ બીજાણુ ધાની આવી એક કોથળીમય રચના ધરાવે છે જેમાં આવા કેટલાક બીજાણુઓ અંતરજાત રીતે ડેવલપ થતા હોય છે. જ્યારે પ્રકણી બીજાણુઓમાં આ બીજાણુ ધાનીની બહાર ઉપસી આવેલા પ્રવર્ધ જેવી રચનામાં પ્રકણી બીજાણુઓ તૈયાર થાય છે અને અહીંયાથી છૂટા પડી જાય છે, જેને બહિર્જાત બીજાણુ વિકાસ કહેવામાં આવે છે. આને અંતરજાત બીજાણુ વિકાસ કહેવાય છે અને બહિર્જાત બીજાણુ વિકાસ કહેવાય છે. અંડ બીજાણુ જુઓ, જેમાં એક જ કવક તંતુ જે છે કે જે શાખિત હોય એવા એક જ કવક તંતુ એની બે શાખાઓ એના ઉપર એક ઉગોનિયમ તરીકે વર્તે છે અંડરધાની તરીકે અને બીજી જે છે એ લઘુ બીજાણુધાની તરીકે વર્તે છે. અને કેવી રીતે એમાં પ્રજનન થાય છે તે આપણે જોઈએ. જુઓ, આ એક જ બીજાણુધાની જે એક જ કવકસૂત્ર જે છે એ કવકસૂત્ર ઉપરની એક શાખા એના ઉપર આ ઉગોનિયમ તૈયાર થઈ રહ્યું છે. આ રીતે એનો કોષ મોટો અને ગોળાકાર રચના ધારણ કરે છે. ત્યારબાદ એના ફરતેની કોષ દિવાલ જે છે એ કોષ દિવાલ જાડી થાય છે અને આ રીતે એની અંદરની તરફે ત્યારબાદ કેટલાક પદાર્થોનો સ્ત્રાવ થવાથી એ અંદરની તરફે સ્તરીય રચના બને છે. જુઓ, આ સ્તરીય રચના જ્યારે બને છે ત્યારે અંદરની તરફે જે આ રેડી થાય છે તેને એગ અથવા અંડ તરીકે ઓળખવામાં આવે છે અને આપણે અંડકોષ તરીકે ઓળખી શકીશું. ત્યારબાદ અને તે એકકીય જ હોય છે. ત્યારબાદ બીજી શાખાની જે રચના જે છે તેના ઉપર એન્થ્રિડિયમ અથવા નરજન્યુજનક જેને કહેવામાં આવે છે એ ડેવલપ થતું હોય છે. જુઓ, એની રચના પણ એવી હોય છે કે જેથી કરીને આ માદાજન્યો અથવા અંડની સાથે તે સંપર્કમાં આવી શકે. આ રીતે સંપર્કમાં આવ્યા બાદ આ બંને કોષો એની વચ્ચે આ જે છે જેને પ્રજનન નલિકા કહેવામાં આવે છે, આ રીતે આવી પ્રજનન નલિકા રચાય છે. આ પ્રજનન નલિકા રચાયા બાદ હવે સૌ પ્રથમ એના કોષરસ જે છે એ કોષરસ એનું સંયોજન થાય છે જેને પ્લાઝ્મોગેમી તરીકે ઓળખવામાં આવે છે. આ કોષરસની સાથે સાથે આ જે કોષ કેન્દ્ર જે છે એ કોષ કેન્દ્ર પણ અંદર સુધી જતું હોય છે. જુઓ, આ રીતે આ કોષ કેન્દ્ર જે છે એ પણ આ માદાજન્યુની અંદર આવી ગયો. આને આપણે નરજન્યુ કહીશું અને માદાજન્યુ કહીશું. તો હવે આ બંને કોષ કેન્દ્રો જે છે એ ભેગા થશે જેને કેરિયોગેમી તરીકે ઓળખવામાં આવે છે. કોષરસનું સંયોજન હોય તેને પ્લાઝ્મોગેમી કહેવાય છે અને કોષ કેન્દ્રનું સંયોજન થાય તો તેને કેરિયોગેમી તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આપણે જોઈએ કેરિયોગેમી. જુઓ, આ બંને એકકીય કોષ કેન્દ્રો એકબીજા સાથે ભેગા થઈને ટુ એન રચના ધરાવે છે, ટુ એન રચના બનાવે છે જેને આપણે ફલિતાંડ તરીકે ઓળખી શકીએ. હવે આ એન્થ્રિડિયમ જે છે એ નિષ્ક્રિય થઈ જાય છે, કરમાઈ જાય છે અને છૂટું પડી જાય છે. જ્યારે
બાકીની જે આ રચના જે છે એ આવા બીજાણુની અંદર ફેરવાઈ જાય છે, જેને ઉસ્પોર તરીકે ઓળખવામાં આવે છે। આ ઉસ્પોર એ દ્વિકીય રચના છે। હવે અહીંથી છૂટી પડેલી જે આ ઉસ્પોર જે છે એ જેને અંડ બીજાણુ તરીકે ઓળખવામાં આવે છે, આ અંડ બીજાણુ અંદરની તરફે જો આપણે જોઈએ તો એમાં અર્ધીકરણની પ્રક્રિયા થાય છે, જેને મિયોસિસ કહેવાય છે। જુઓ તો એમાં અત્યારે એ દ્વિકીય રચના છે અને એમાં અર્ધીકરણની પ્રક્રિયા થઈને આ રીતે ચાર એકકીય કોષ કેન્દ્રો અને આ રીતે ચાર એકકીય કોષ બનતા હોય છે, જે અંકુરણ પામે છે। આ રીતે એમાંથી અંકુરણ પામીને ફરી પાછું તેઓ લિંગી કે અલિંગી પ્રજનન દર્શાવે છે। તો આ થયું અંડબીજાણુ જનન। તથા અંડબીજાણુ અને ધાની બીજાણુઓ અને પ્રકણી બીજાણુઓ, હવે આપણે ડેસિડ્યુ સ્પોર વિશે જોઈએ કે તેના દ્વારા તે લિંગી પ્રજનન કરે છે। હવે ધાની બીજાણુઓમાં આ રીતે આપણે જે અગાઉ જોઈ ગયા હતા કે જેની અંદર સોરી અને એસ્કોસ્પોર કહેવામાં આવે છે, આ એસ્કોસ્પોર એના વિશે આપણે અગાઉ જોઈ ગયા કે ભાઈ આખી જે કોથળીમય ફૂગ જે બને છે અને તેની અંદર આ રીતે અસંખ્ય એવા બીજાણુઓ અંતરજાત રીતે ડેવલપ થતા હોય છે, જેને પ્રકણી બીજાણુ તરીકે ઓળખવામાં આવે છે। આ બીજાણુઓ ત્યારબાદ બીજાણુધાનીમાંથી બહાર નીકળી જાય છે અને હવામાં ફેલાઈને ફરી પાછા જ્યાં જઈને પડે ત્યાં એ નવેસરથી પોતાના આખા દેહની રચના કરે છે, એટલે કે કવકસૂત્રની રચના કરે છે। આ બેસીડીઓ માયકોટા એના વિશે આપણે જોઈએ। જુઓ એની અંદર પણ આ રીતે ઉપરની તરફે આવેલા જે પ્રથમ કોષ જે છે એ કોષો એકબીજાના સંપર્કમાં જ્યારે આવે છે ત્યારે એમની વચ્ચે આવી એક દિવાલ ઉપસી આવે છે અને વચ્ચેની તરફે આખી એક પોલાણ સર્જાય છે, એક નળી સર્જાય છે, એક ટ્યુબ બને છે, જેને આપણે પ્રજનન નલિકા અથવા તો સંયુગ્મન નલિકા તરીકે ઓળખી શકીએ। અહીં પણ શું થાય છે કે આ રીતે પ્રજનન નલિકા બન્યા પછી આનો જે કોષરસ જે છે આનો કોષરસ આની અંદર ચાલ્યો જાય છે, એટલે કે આ જે છે એ મેલ ગેમેટ તરીકે વર્તે છે, આ જે છે ફિમેલ ગેમેટ તરીકે વર્તે છે, આ દાતા છે આ એક્સેપ્ટર છે। તો અહીંયા આનો કોષરસ જે છે એ કોષરસ આની અંદર આવી ગયો અને ત્યારબાદ એનું કોષ કેન્દ્ર જે છે એ કોષ કેન્દ્ર પણ આની અંદર આવી જાય છે। પહેલા પ્લાઝ્મોગેમી થયું, હવે કેરિયોગેમી થશે અને હવે આ બે કોષ કેન્દ્રો જે છે આ એક જ કોષની અંદર આવી ગયા છે। આ અવસ્થાની અંદર એ થોડો લાંબો સમય સુધી રહે છે, જેને ડાયકેરિયોટિક સ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે। અહીં 2N નથી થઈ જતા પરંતુ બંને N રહે છે, એટલે કે બંને કોષ કેન્દ્રો સાથે ને સાથે જ રહેતા હોય છે, જેને ડાયકેરિયોટિક સ્ટેજ કહેવાય છે। અને ત્યાર પછી આ બંને કોષ કેન્દ્રો ફરી પાછા ભેગા થાય છે, જેને કેરિયોગેમી કહી શકાય અને આ રીતે જે બની જાય છે જેને હવે ઝાયગોસ્પોર તરીકે ઓળખવામાં આવે છે। બંને કોષ કેન્દ્રો ભેગા થઈને દ્વિકીય રચના બનાવી અને ત્યાર પછી આખી રચના જે બની ગઈ એને હવે ઝાયગોસ્પોર કહીશું। આ ઝાયગોસ્પોર જે છે એમાં આ બેસિડિયો માયકોટાની અંદર એની સ્પેશિયલ
રચના હોય છે તો આ ઝાયગોસ્પોર જે છે એ હવે દ્વિકીય જે હતું તો તેની અંદર અર્ધીકરણની પ્રક્રિયા થઈને ફરી પાછા ચાર એકકીય કોષ કેન્દ્રો બને છે. સાથે સાથે આ જે કોષ જે હતો ઝૂસ્પોર એની ઉપરની તરફે આવી કેટલીક રચના ઉપસી આવે છે અને એ જે રચના જે છે તેની અંદર સાથે કોષરસ પણ દાખલ થઈ ગયેલો હોય છે. હવે નીચેની તરફેથી આ જે રસધાની જે છે એ રસધાની મોટી થવા માંડે છે, પરિણામે એના કોષરસ ઉપર દબાણ થાય છે અને તેથી એના જે આ કોષ કેન્દ્રો જે છે એ આ ઉપર ઉપસેલા જે ભાગ જે છે એ ભાગની અંદર ધકેલાય છે અને આ રીતે ઉપરની તરફે કોષની બહારની તરફે આવા ઉપસેલા ભાગોમાં આખા બીજાણુઓ જે છે એ બીજાણુઓ એકકીય બીજાણુઓનું નિર્માણ થાય છે જેને હવે બહિર્જાત બીજાણુ વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. આ જુઓ આ બીજાણુ તૈયાર થઈ ગયા. હવે ત્યારબાદ આ બીજાણુઓ અહીંયાથી છૂટા પડીને હવામાં ફેલાઈને દૂર સુધી પહોંચે છે, જ્યાં જઈને પડે ત્યાં ફરી પાછો એનો વિકાસ આદરે છે. તો આ થયું બેસિડિયો માયકોટાની અંદર થતું પ્રજનન. ફળ ટાઈ કહેવાતી વિશિષ્ટ રચનાઓમાં વિવિધ પ્રકારના બીજાણુઓ ઉત્પન્ન થાય છે. સામાન્ય રીતે તમે જે કોઈક મશરૂમ જોયું હશે કે જમીનનો બહારનો જે આખો ભાગ જે છે એ ભાગને ફળ ટાઈ અથવા ફ્રૂટિંગ બોડી તરીકે ઓળખવામાં આવે છે. આખરે એ પણ અસંખ્ય એવી હાઇફી એટલે કે ક્વક સૂત્રોનું બનેલું હોય છે, ક્વક જાળનું બનેલું હોય છે અને એ પ્રજનન માટે વિશિષ્ટ રચના ધરાવતી હોય છે. તો આખી આટલી જે રચના જે છે આખી એને ફળકાય તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે જમીનમાં રહેલો જે બાકીનો ભાગ જે છે જેને માયસેલિયમ અથવા ક્વકતંતુ તરીકે ક્વકજાર તરીકે ઓળખવામાં આવે છે. લિંગી ચક્રમાં નીચેના ત્રણ તબક્કાઓ સમાવેશિત છે. પહેલું જીવરસ સંયુગ્મન જેને પ્લાઝ્મોગેમી તરીકે ઓળખવામાં આવે છે. બે ચલિત કે અચલિત જન્યુઓ વચ્ચેના જીવરસના જોડાણને જીવરસ સંયુગ્મન કહે છે. તો આ રીતે બે કોષો જ્યારે એકબીજાની નજીક આવ્યા છે ત્યારબાદ બે હાઇફી જે છે એકબીજાની નજીક આવે છે ત્યારે અહીંયા એના કેટલાક ભાગો ઉપસી આવે છે. આ ઉપસી આવેલા ભાગો એકબીજાના સંપર્કમાં આવે છે, જ્યાં એની કોષ દિવાલ એકબીજાને વધુ સંપર્કમાં આવે છે ત્યાં એ કોષ દિવાલ ઓગળી જાય છે અને આ બંને પોતાના કોષરસ જે છે એ કોષરસની આપલે કરે છે, જેને જીવરસ સંયુગ્મન તરીકે ઓળખવામાં આવે છે. કોષ કેન્દ્ર સંયુગ્મન, અહીં તમે જોઈ શકો છો કે કોષરસ સંયુગ્મન બાદ એના બંનેના કોષ કેન્દ્રો જે છે એ કોષ કેન્દ્રો એકબીજા સાથે જોડાયા, જેને કોષ કેન્દ્ર સંયુગ્મન અથવા કેરિયોગેમી તરીકે ઓળખવામાં આવે છે. બે કોષ કેન્દ્રોના જોડાણને કોષ કેન્દ્ર સંયુગ્મન કહે છે અને ત્યારબાદ જે કોષ બન્યો એ પોતાની ફરતે પ્રતિરોધક દિવાલ બનાવી દે છે અને બીજાણુમાં ફેરવાઈ જાય છે જે દ્વિકીય રચના ધરાવે છે. હવે આ જે દ્વિકીય રચના જે હતી તેની અંદર અર્ધીકરણની પ્રક્રિયા થઈને ચાર એકકીય બીજાણુઓનું નિર્માણ થાય છે. તો ફલિતાંડમાં અર્ધીકરણની ક્રિયા થવાને પરિણામે એકકીય બીજાણુઓ ઉત્પન્ન થતા હોય છે. તો આ ત્રીજો તબક્કો છે. જ્યારે ફૂગમાં લિંગી પ્રજનન થાય છે ત્યારે પરસ્પર સમાગમ કરી શકે તેવા હરીફ પ્રકારોને બે એકકીય ક્વક સૂત્રો એકબીજાની પાસે આવીને જોડાય છે. આ રીતે એકબીજાની નજીક આવીને જોડાતા હોય છે.
કેટલીક ફૂગમાં બે એકકીય કોષોનું જોડાણ થવાથી તરત જ તે દ્વિકીય કોષમાં પરિણમે છે, 2N માં પરિણમતું હોય છે. તેમ છતાં પણ ઓસ્કોમાયસેટિસ અને બેસિડિયોમાયસેટિસ વર્ગની ફૂગમાં મધ્યવર્તી દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા એટલે કે ડાયકેરિયોટિક સ્ટેજ બને છે, જેમાં દરેક કોષની અંદર બબ્બે કોષ કેન્દ્રો હોય છે, જે આપણે અગાઉ જોઈ ચૂક્યા છે. આવી સ્થિતિને દ્વિકોષ કેન્દ્રીકરણ કહે છે અને આ તબક્કાને દ્વિકોષ કેન્દ્રી તબક્કો કહે છે. પછી પિતૃકોષો જોડાય છે અને કોષ દ્વિકીય બને છે, એટલે કે પહેલા આ બંને કોષ કેન્દ્રો છૂટા છૂટા જ હોય છે અને થોડા સમય સુધી લાંબો સમય સુધી એ અવસ્થામાં રહે અને ત્યાર પછી એ બંને કોષ કેન્દ્રો જોડાઈને ફલિતાંડનું નિર્માણ કરે. આ રીતે બનેલા ફલિતાંડ ત્યાર પછી આપણે જોયું કે અર્ધીકરણની પ્રક્રિયામાંથી પસાર થાય અને ચાર એકકીય બીજાણુઓનું નિર્માણ કરે. ફૂગ ફળકાયો બનાવે છે કે જેમાં અર્ધીકરણ વિભાજન થવાથી એકકીય બીજાણુઓનું નિર્માણ થાય છે. કોક જાળની બાહ્યાકાર રચના, બીજાણુ નિર્માણનો પ્રકાર અને ફળકાયોના નિર્માણને આધારે આ સૃષ્ટિને વિવિધ વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે. નમસ્કાર મિત્રો, આ વિડીયો જો તમને પસંદ પડ્યો હોય તો આ વિડીયોને લાઈક અવશ્ય કરો અને જો તમે પહેલીવાર ESW ચેનલ વિઝિટ કરી હોય તો માત્ર એક વખત આ સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો અને તેની બાજુમાં રહેલ બેલ આઇકોન પર દબાવી લાઈક ઓલ કરવા મહેરબાની કરશો. જો તમે આના પછીના મુદ્દા ઉપર જવા માંગતા હો તો નીચેના થંબનેલ ઉપર અહીં ક્લિક કરો. થેન્ક યુ.